नमस्कार, आप जो रहा छो जीएसटीवी नेशनल प्लस बुलेटिन साथ हूं मनोज। तेलंगाना, मध्यप्रदेश, राजस्थान और छत्तीसगढ़ में विधानसभा की चूंटणी योजावानी छे, त्यारे भाजपे अनेक राज्य में तेना संगठन में फेरफार कर्यो छे। भाजप तरफ से जाहिर करवामां आवेली सूचि में 13 राष्ट्रीय उपाध्यक्ष और 8 राष्ट्रीय महामंत्री नामनो समावेश करवामां आव्यो छे। राजस्थान पूर्व मुख्यमंत्री वसुंधरा राजे सिंधिया ने અને છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। આ સાથે જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તારિક મંસૂરીને પણ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાયા છે। તો તારિક મંસૂર પાસમાંદા મુસ્લિમ સમુદાયમાંથી આવે છે। તેલંગણામાં સંજય બંદીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે। તેલંગણામાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે તેલંગણામાં અનેક પક્ષના નેતાઓના ભાજપમાં જોડાવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે, જેમાં તેલંગણાના પૂર્વ ધારાસભ્ય અકુલા રાજેન્દર, પૂર્વ એમએલસી મગર રંગા રેડ્ડી અને પૂર્વ ડીસીસીબી ચેરમેન લક્ષ્મા રેડ્ડીએ તેલંગણાના ભાજપ અધ્યક્ષ જી કિશન રેડ્ડીની અધ્યક્ષતામાં ભગવો ધારણ કર્યો। ને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયારીઓ તેજ કરી છે। આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શનિવારે પાર્ટીના કેન્દ્રીય પદાધિકારીઓની ટીમમાં ફેરફાર કર્યો છે। પાર્ટીની નવી યાદીમાં ઉપાધ્યક્ષ, રાષ્ટ્રીય મહાસચિવ, રાષ્ટ્રીય સહસંગઠન મહાસચિવ અને રાષ્ટ્રીય સચિવ છે, જેમાં વિધાન પરિષદના સભ્ય અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર તરીકે જે ચાન્સેલર હતા તારિક મંસૂરી, તેમણે ભાજપના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે। ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે અન્ય સભ્યોમાં છત્તીસગઢના પૂર્વ સીએમ રમણસિંહ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ઝારખંડના પૂર્વ સીએમ રઘુબર દાસ, સૌદામસિંહ વૈજયંત પાંડા, સરજોજ પાંડા, સાંસદ રેખા શર્મા, ડીકે અરુણા ચોબા, એઓ અબ્દુલ્લા કટવી, સાંસદ ડોક્ટર લક્ષ્મીકાંત બાજપાઈ, લતા તેનંડીની અને તારિક મંસૂરીની નિમણૂક કરાઈ છે। કોંગ્રેસના નેતા અને પૂર્વી રક્ષી મંત્રી એન્ટનીના પુત્ર અનિલ એન્ટનીને થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા હતા। નવી દિલ્હીમાં આવેલી ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં પિયુષ ગોયલે પાર્ટીની સદસ્યતા અપાવી હતી, જે બાદ પાર્ટી દ્વારા અનિલ એન્ટનીને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પર નિયુક્ત કરવામાં આવ્યા। ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઈક ટુ સે ધેટ આઈ એમ વેરી ઓનર્ડ એન્ડ humbled by the confidence and the support that was shown by the leadership in me. I want to thank Honorable Prime Minister Modi ji, the other leadership including Amit Shah ji, Nadda ji, Santosh ji, Rajnath ji, other state leaders of our party including Murali Dharan ji and Surendran ji, everybody who have guided me and supported me over the time I have joined the Bharatiya Janata Party and I have worked for the party. Right now this is a very important year for us. The elections are less than મેઘાલયના સીએમ કોનરાડ સંગમાને વિપક્ષી ગઠબંધનની મણિપુરની મુલાકાતનું સ્વાગત કરતા જણાવ્યું કે રાજકીય પક્ષો ઉત્તર પૂર્વીય રાજ્યમાં આવા સમયમાં જ નહીં પરંતુ કોઈ પણ સમયે મુલાકાત લઈ શકે છે। તેઓ મુલાકાત લે અને જુએ કે ઉત્તર પૂર્વીય રાજ્યની પરિસ્થિતિ કેવી છે, અમે કેવી પરિસ્થિતિ અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તેની પણ તેમને ખબર પડે। Political parties can, anybody can visit, you know, and I hope that not only in situations like these, you know, I hope that political parties have interest in Northeast in general also and other times also to visit and see the difficulties and the challenges we face in the Northeast. But everybody's has a right to go and the concerns have been expressed by everybody. I think everybody is united in the fact that we need to find peace. So it's good and you know whatever the suggestions they bring back we'll see. Thank you, sir. Thank you. રોહિંગ્યા ને ઘૂસણખોરી બાબતે આસામના મુખ્યમંત્રી સીએમ હિંમત બિસ્વા શર્માએ જણાવ્યું છે કે આસામ પર ઘૂસણખોરીની કોઈ ચિંતા નથી, કારણ કે ઘૂસણખોરો આસામમાં રહી જતા નથી, તેઓ આસામનો ઉપયોગ માત્ર રસ્તા માટે જ કરે છે। આ રોહિંગ્યાઓ સમગ્ર દેશની ચિંતા છે, જો કોઈ વિદેશી નાગરિક ભારતમાં પાસપોર્ટ કે વિઝા વગર પ્રવેશી જાય તો દેશના સાર્વભૌમત્વ પર હુમલો છે, જો કોઈ ભારતમાં ગેરકાયદેસર
શર પ્રવેશી જાય પછી ભલે રોહિંગ્યા હોય કે બિન રોહિંગ્યા હોય પછી હિન્દુ હોય કે મુસ્લિમ આ ગેરકાયદેસર છે અને અમે ગેરકાયદેસરતાને પ્રોત્સાહન ન આપી શકીએ. Assam, because they are not staying in Assam. They are using Assam as a travel route, though it is a threat to the country. What form is what? If foreign national come to your state without passport and visa, what? I think you are a respected journalist, so you are a citizen of India. If somebody comes from outside our country without proper visa and passport, so what kind of threat? It is a threat to our sovereignty. અખિલ ભારતીય શિક્ષા સમાગમના લોકાર્પણ કાર્યક્રમમાં જાહેર સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે શિક્ષણમાં દેશના ભવિષ્યનું ભાગ્ય બદલવાની તાકાત છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ 3 વર્ષ પૂરા થતા કાર્યક્રમ યોજવામાં આવ્યો. પીએમ મોદીએ જણાવ્યું કે 21મી સદીનું ભારત જે લક્ષ્યાંક લઈને આગળ વધી રહ્યું છે તેમાં આપણી શિક્ષણ વ્યવસ્થા પણ ખૂબ જ મહત્વની છે. કાર્યક્રમમાં હાજર લોકો આ વ્યવસ્થાના પ્રતિનિધિ છે. અખિલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમમાં હાજરી આપવી એ મારા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ અવસર છે. देश का भाग्य बदलने की सर्वाधिक जिसमें ताकत है वो शिक्षा है. आज 21वीं सदी का भारत जिन लक्ष्यों को लेकर आगे बढ़ रहा है उसमें हमारी शिक्षा व्यवस्था का भी बहुत ज्यादा महत्व है. केंद्रीय इलेक्ट्रॉनिक्स और टेक्नोलॉजी मंत्री તેમના દ્વારા સેમિકોન ઇન્ડિયા મુદ્દે નિવેદન આપવામાં આવ્યું હતું. તેમાં તેમણે જણાવ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં આપણે જે રીતે આગળ વધી રહ્યા છીએ તે જોઈને દરેક વ્યક્તિને ગર્વ થાય. આપણે 2014માં અન્ય દેશો પાસેથી ઇલેક્ટ્રોનિક વસ્તુની આયાત કરતા હતા, પરંતુ હવે આપણો દેશ મોબાઈલ ફોનની નિકાસ કરતો થયો છે. 2014માં આપણે દેશ વિશ્વમાં સારા અર્થતંત્રની યાદીમાં 10મા નંબરે હતા, પરંતુ આજે આપણો દેશ સારા અર્થતંત્રની યાદીમાં 5મા નંબરે પહોંચી ગયો છે. पहले 2014 में इलेक्ट्रॉनिक्स पूरे इंपोर्ट करते थे और आज हम मोबाइल फोन के जैसे कैटेगरीज को हम एक्सपोर्ट कर रहे हैं. 2014 में हम नंबर 10 वाले स्थान पे थे इकोनॉमी, हम आज बने हैं 5वें नंबर में. और जैसे प्रधानमंत्री मोदी जी ने हाल ही में कहा, उनके तीसरे टर्म में देश को वो नंबर 3 पर लेकर खड़ा करेंगे एज अ इकोनॉमिक पावर. तो ये जो उनका एक दृष्टिकोण है, उनका एक विजन है कि भारत अगले 10 साल में और 15 साल में एक विकसित देश बने. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ભારતના લક્ષ્યાંકો વિશે જણાવ્યું છે કે ભારત વિકાસશીલ દેશમાંથી 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. ભારત આ મામલે તબક્કાવાર રીતે કામ કરી રહ્યું છે. આ મામલે ભારતે 4I નીતિ અપનાવી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેશન અને ઇન્ક્લુઝિવિટીનો સમાવેશ થાય છે. અમે ચાલુ વર્ષે 10 લાખ કરોડનું રોકાણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કર્યું છે. અમે જાહેર તેમજ ખાનગી રોકાણને પણ આમંત્રણ આપીએ છીએ. અમે વિવિધ ક્ષેત્રમાં સંશોધન માટે પણ કામ કરી રહ્યા છીએ. આ સાથે જ બધાને સાથે રાખીને ચાલવા માટે ઇન્ક્લુઝિવિટીનો પણ અમારી નીતિમાં સમાવેશ કર્યો છે. So I think the second drive which the government is giving is to aim at building an India which will reach its destination of being a developed country by 2047. And for that, in this space, the emphasis has been on 4 different issues, as you may know, Mr. Lal Singh, that we are looking at infrastructure in a very big way, and government has always walked the mile in that. In the last 3, 4, 5 years, consistently the public expenditure for infrastructure building has been ramped up. હજારો મેતે સમુદાયના લોકોએ મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં થાઉ મેદાનથી અપતા કાંગજીબુંગ સુધી ચીન કુકી નાર્કો આતંકવાદ વિરુદ્ધ સામૂહિક રેલી કાઢી. રેલીનું આયોજન મણિપુર અખંડિતતા પર સંકલન સમિતિ કુકુમી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીએ કહ્યું છે કે રાજ્યની એકતા અને અખંડિતતાને બચાવવા માટે એકમાત્ર ઉદ્દેશ્ય સાથે રેલી કાઢવામાં આવી છે. તેમણે જણાવ્યું કે મેથી સમુદાય કંઈ સહન નહીં કરે,
जे मणिपुरने प्रादेशिक अखंडितता माटे जोखमी होय। प्रदर्शनकारीए चेतवणी आपता जणाव्युं छे कि अमे मणिपुरनी अखंडितताने खंडित करवा इच्छता लोकोनो सामनो करता डरता नथी। अमे मणिपुरनी एक पण इंच जमीन कोईने आपीशुं नहीं। कुकी समुदायने पण जमीन नहीं मळे। विपक्षी गठबंधन इंडियाना सांसदोए शनिवारे मणिपुरमां पीड़ित परिवारों साथे मुलाकात करी हती। टीएमसी सांसद सुस्मिताए जणाव्युं छे के लोकोना चेहरा परथी ज खबर पड़े छे के तेओ डरी गया छे। पीड़ित परिवारोने भाजपनी सरकार पर बिल्कुल विश्वास नथी। मणिपुरमां खूब ज विकट परिस्थिति छे जेना कारणे चारेकोर लोको डरीने राहत शिबिरमां रहेवा मजबूर बन्या छे। इतने सारे बच्चे अगर बेघर हो गए हैं तो इनसे हमारा मिलना जरूरी था। दुख यही है कि भारत सरकार को डेलीगेशन भेजना चाहिए था, उन्होंने मना कर दिया। इसलिए इंडिया अलायंस के जितनी पार्टीज है उनके सांसद यहाँ आए हैं। सीबीआई की इंक्वायरी भी ऑर्डर की गई है सरकार की तरफ से। देखिए, देश के गृह मंत्री को 3 मई से नहीं पता था यहाँ क्या हो रहा है। आज 90 दिन बाद आप सीबीआई दे रहे हैं, इसका मतलब आइदर गृह मंत्री के पास कोई आईबी रिपोर्ट नहीं था और वो टीवी पे तो बोल रहे हैं हम रिव्यू कर रहे हैं। तो सीबीआई आपने 2 महीने पहले क्यों नहीं दिया? और सीबीआई ने किसने अरेस्ट किया? जिसने उन महिलाओं का वीडियो उतारा। इसका मतलब अमित शाह मणिपुर के लोगों को डरा रहे हैं कि वीडियो मत उठाना, मतलब वीडियो वाले को पकड़ लिया कि वीडियो मत निकालना। ये तो गलत बात है। કોંગ્રેસના સાંસદ અધિરંજન ચૌધરીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે દરેક મુદ્દા પર રાજનીતિ ન કરવી જોઈએ। મણિપુરમાં છેલ્લા 3 મહિનાથી હિંસા થઈ રહી છે, તેમ છતાં વડાપ્રધાન મોદીએ એક પણ વાર પ્રદેશની મુલાકાત લીધી નથી। પીએમ મોદીએ મણિપુરવાસીઓ પ્રત્યે સંવેદના કે શાંતિ રાખવાની અપીલ કરી નથી। મણિપુરના લોકોને જે તકલીફ અને પીડાનો સામનો કરવો પડી રહ્યો છે તેના માટે કોઈ ખાસ પગલાં લેવાયા નથી। વિપક્ષી દળો સંસદમાં હોબાળો અને વિરોધ કર્યો ત્યારે કેન્દ્ર સરકાર ઊંઘમાંથી જાગી અને હવે સીબીઆઈ તપાસની વાત કહી રહી છે। હમારે માં બેટીઓ કો સડક પે દોડતે હુએ દેખને કે બાદ અગર કોઈ કહે કે ફોટો ઓપ્સ કરને કે લિયે જા રહે હૈ મેં ઉનકે લિયે શર્મિંદા મહેસૂસ કરતે હૈ। કમ સે કમ હર ચીજ મેં સિયાસત ના કરે યહી હમારા માંગ હોગી। આજ ઇતને મહિને હો ગયે હૈ, હિન્દુસ્તાન કી પ્રધાનમંત્રી कभी मणिपुर जाने की कभी कोशिश नहीं की। आज इतने दिन बाद जब विपक्ष ने धक्का मारे तो उनको नींद टूटने लगे। अभी सीबीआई की बात हो रही है, अभी छानबीन की बात हो रहे हैं, अभी तफ्तीश की बात हो रहे हैं, अभी किसी को पकड़ने की बात हो रहे हैं। क्यों इतने दिन क्या सो रहे थे आप लोग? मणिपुर वायरल वीडियो की तपास हवे सीबीआई करशे। आ मामले केन्द्रीय तपास एजेंसी एफआईआर पर दाखल करी छे। गत सप्ताह दरमियान केन्द्रीय गृह मंत्रालय सुप्रीम कोर्ट ने जणाव्यु हतु के तेओ आ मामला की तपास सीबीआई ने सौंपशे। आईपीसी की कलम 153A, 376 सहित अन्य कलमों हेठ आ गुनो दाखल करवामां आव्यो छे। आ केस में पुलिस 7 आरोपी की धरपकड़ करी छे। सरकार महिलाओं विरुद्ध थता अत्याचार सामे कड़क पगला भरशे। મણિપુરના રાજ્યપાલ અનસુયા ઉકેએ ચુડાચાંદપુરમાં રાહત કેન્દ્રો અને શિબિરોમાં રહેતા લોકોની મુલાકાત કરી। પીડિત લોકો સાથે મુલાકાત કર્યા બાદ અનસુયા ઉકેએ જણાવ્યું કે રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ। બંને સમુદાયના લોકો એકબીજા સાથે વાતચીત કરે અને શાંતિ સ્થાપવા પ્રયાસ કરે। આ સ્થિતિમાં રાજકીય પક્ષો પણ અમારી મદદ કરે। પ્રદેશમાં હિંસા દરમિયાન જે લોકોએ તેમના પરિવારજનો ગુમાવ્યા છે તેમને સરકાર મદદ કરશે। જે લોકોએ સંપત્તિ ગુમાવી છે તેમને પણ સહાય ચૂકવવામાં આવશે। શાંતિ સ્થાપવા માટે તમામ પગલાં લઈશું। પ્રોપર્ટી લોસ હુઈ હૈ ઉન તમામ સારી ચીજો કે લિયે આપકો કમ્પનસેશન ભી દિયા જાયેગા। આગે ફ્યુચર મે આપકો ઘર ઓર જિન ફેમિલી કે મેમ્બરો કે સાથ ટ્રેજેડી હુઈ હૈ उन लोगों को भी कंपनसेशन दिया जाएगा। कुछ समय के लिए हम यही प्रयास कर रहे हैं लगातार कि मन में जो भय है डर है उसको निकालें। વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયાના સાંસદોના પ્રતિનિધિમંડળે મણિપુરના ચુડાચાંદપુર જિલ્લામાં રાહત કેમ્પની મુલાકાત લીધી। આ રાહત કેમ્પ ડોન બોસ્કો સ્કૂલમાં રખાયો છે।
ત્યારે ડોન બોસ્કો સ્કૂલમાં સાંસદોએ સ્થાનિકોની સમસ્યા સાંભળી. મુલાકાત દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર એમ કહે છે કે મણિપુરમાં સંપૂર્ણ શાંતિ છે, તો પછી શા માટે લોકો રાહત કેમ્પમાં રહે છે? તેઓ શા માટે પોતાના ઘરે જતા નથી? જો વડાપ્રધાન મણિપુરની મુલાકાત લેશે તો અમે પણ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં વડાપ્રધાનનો સાથ આપીશું. किस प्रकार से उन लोगों पर हिंसा हुई, किस प्रकार से उनको धमकाया गया, वो बीते हुए जो दहशत उन्होंने अनुभव किया है, आज भी वो जख्म आज बहुत गहरा है और बहुत कुछ हमको साथ मिलकर करना पड़ेगा ताकि उनके जीवन में हम सुधार ला पाएं. और इसी उम्मीद के साथ इंडिया अलायंस मणिपुर के विभिन्न शिविरों में गए हैं. केंद्रीय माहिती और प्रसारण मंत्री अनुराग ठाकुर ने जणाव्यु छे के इंडिया गठबंधन साथ संकळायेला 20 सांसद सभ्यों की मणिपुर यात्रा मात्र देखावो छे. विपक्षी दलों शासन में ज्यारे मणिपुर में हिंसा थती हती त्यारे तेओ मौन रहता हता. गठबंधन सभ्य सांसद अधिरंजन चौधरी ज्यारे मणिपुर में परत फरशे तो शुं तेओ पश्चिम बंगाल की मुलाकात लेशे? પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનમાં મહિલાઓ પર અત્યાચારમાં વધારો થયો છે, પરંતુ વિપક્ષી દળોના સભ્યો ત્યાં જતા નથી. પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અને કરસણમાં કુલ 57 લોકોના મોત થયા. શું ઇન્ડિયા ગઠબંધન સાથે સંકળાયેલા લોકો રાજસ્થાનની મુલાકાત લેશે? I.N.D.I.A કે જો સદસ્ય હૈ યે મણિપુર સે જબ વાપસ આયે તો મેરા નિવેદન હૈ संसद तो आप चलने नहीं देंगे तो अधीरंजन चौधरी जी अपने पश्चिम बंगाल प्रदेश में भी लाइए. जो हत्याएं हो रही, जो दुष्कर्म महिलाओं के साथ हो रहा है, जो कानून व्यवस्था की स्थिति बिल्कुल चरमरा गई है, तो क्या वहां पर भी लड़की हूं लड़ सकती हूं तो नहीं गई? राहुल जी जो दुनिया भर को अपना ज्ञान पीटते थे वो तो नहीं गए? તમિલનાડુના કૃષ્ણાગીરી જિલ્લામાં શનિવારે ફટાકડાની એક ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 3 મહિલાઓ સહિત 8 લોકોના મોત થયા છે. બનાવ મામલે તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું છે કે ફટાકડાની ફેક્ટરીમાં સવારે 10 વાગે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ ત્યારે થયો જ્યારે 2 મહિલા ફટાકડા બનાવવામાં વાપરવામાં આવતો ગન પાવડર લઈને જઈ રહી હતી. તે જ સમયે બીજી ફેક્ટરીમાં 12-15 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. અચાનક થયેલા વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા. બ્લાસ્ટ થયા બાદ ફેક્ટરીમાં આગ લાગી, જેના કારણે આસપાસના મકાનો અને દુકાનો તેની ઝપેટમાં આવી ગયા. યે દિન જો કી હમારે રાજ્ય કે લિયે ભી પૂરે દેશ કે લિયે ભી બહોત હી મહત્વપૂર્ણ દિન હૈ. ઇસ દિન કી આપ સબકો બધાઈ દેતા હું, શુભકામનાએં દેતા હું, ઓર હમારે લિયે બહોત અચ્છી બાત હૈ, બહોત ખુશી કી બાત હૈ કી આજ કા યે દિન ઓર इस बार का ये ग्लोबल टाइगर्स डे देवभूमि उत्तराखंड में हो रहा है और हमको इसका संयोजन करने का अवसर मिला है. अंतर्राष्ट्रीय बाघ दिवस निमित्त उड़ीसा में रेती कलाकार सुदर्शन पटनायके पुरी में रेती की 15 फूट लांबी वाघ की प्रतिकृति तैयार करी. आ प्रतिकृति में पर्यावरण ने बचावा माटे वाघ नु रक्षण जरूरी होय तेवो संदेश आप्यो. સમગ્ર વિશ્વમાં વાઘ લુપ્ત થવાને આરે છે. લગભગ 100 વર્ષ પહેલા એશિયામાં વાઘની સંખ્યા 1 લાખ હતી, પરંતુ વર્તમાન સમયમાં તે આંકડો 3900 પર પહોંચી ગયો છે. વર્ષ 1973માં તાત્કાલિક વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અને તેમના નેતૃત્વમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ. હાલમાં જે પ્રોજેક્ટને 50 વર્ષ પૂરા થયા છે તેના ભાગરૂપે પીએમ મોદીએ વાઘની વસ્તીના નવા આંકડા જાહેર કર્યા છે. તાજેતરના આંકડા પ્રમાણે દેશમાં વાઘની વસ્તી 3167 છે. દિલ્હી એમ્સના ડોક્ટર જીવનસિંહ તિતિયાલે જણાવ્યું છે કે દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન આંખો આવવાની બીમારી ફેલાય છે, પરંતુ આ વખતે રોગ વધુ ફેલાતા લોકો વધુ જાગૃત થયા છે. સામાન્ય રીતે વગર દવાએ પણ આંખની આ સમસ્યા 1-2 સપ્તાહના સમયગાળામાં આપમેળે ઠીક થઈ જાય છે. આ બીમારી દર્દીની સામે જોવાથી ફેલાતી નથી, પરંતુ તેના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આંખો આવવાની સમસ્યાને કારણે લોકોની આંખ લાલ થઈ જાય છે, આંખોમાં ખંજવાળ અને સોજા આવે છે. તો દર્દીના દ્વારા જે ઉપયોગમાં લેવાયેલી વસ્તુ છે તેનો ઉપયોગ કરવાથી બીમારી ફેલાઈ શકે છે. આ વર્ષે ભેજની સ્થિતિને કારણે ઇન્ફેક્શન વધુ ફેલાયું છે.
भीड़भाड़ वाला विस्तारों में आ बीमारी वधु फैलाय छे अने ते माटे स्कूलों में अभ्यास करता बाळको छे तेमने पण आ समस्या थई शके छे। दिल्ली एम्स में आंखों आववाना दररोज 100 जेटला केस सामे आवे छे। मोटा भागना केस कोई गंभीर होता नथी। ये हर साल जो है बरसात के मौसम में काफी मात्रा में लोगों को रहता है बीमारी। इस पर थोड़ा सा ज्यादा है, इसलिए लोग जो है इसके बारे में जान गए हैं और लोग इसके बारे में जानकारी चाहते हैं, क्योंकि ये ऐसी बीमारी है देखा जाए तो अपने आप ठीक हो जाता है एक दो हफ्ते में, लेकिन मरीजों को इतनी सारी दिक्कत आ रही है इस बीमारी के लगने से। एक तो दोनों आंखें अचानक लाल हो जाती है, साथ में आंख से पानी या डिस्चार्ज आ रहा होता है, और बहुत से लोगों को जो है पलकों में सूजन आ रही है और इचिंग जो खुजली और आंख में रड़कन, दो बड़े सिम्टम्स हैं इन सबको हो रहा है। अंजुमाथी फातिमा बनी गई भारतीय महिला ने पाकिस्तान ना एक बिजनेसमैने एक प्लॉट भेट में आप्यो छे। आ साथ ज मदद तरीके एक चेक पण सौंपवामां आव्यो छे। जो के चेक केटला पाकिस्तानी रूपियानो छे त्यानो उल्लेख नथी। राजधानी इस्लामाबाद थी खैबर पुख्तनबा प्रांत में नसरुल्ला करे भेट साथ पहुंचेला व्यापारी अंजू उर्फे फातिमा ने तेनी कंपनी में नौकरी नुं पण वचन आप्युं। पाक स्टार ग्रुप ऑफ कंपनीजना सीईओ मोहसिन खान अब्बासीए जणाव्युं छे कि अन्य देशनी एक महिलाए इस्लाम अंगीकार कर्यो छे, एटला माटे तेने कोई पण प्रकारनी समस्यानो सामनो न करवो पड़े ते अमारी जवाबदारी छे। छत्तीसगढ़नी राजधानी रायपुर सहित प्रदेशना अनेक क्षेत्रमां भारे वरसाद पड्यो छे। अचानक थयेला मुसळधार वरसादने कारणे नीचाणवाळा विस्तारोमां पाणी भराया छे। हवामान विभागे प्रदेशमां अनेक जग्याए वरसाद पड़वानी संभावना व्यक्त करी छे। आ साथे ज वरसादनी स्थितिने ध्यानमां राखता बस्तरमां पण एलर्ट जाहेर करायुं छे। हवामान विभागे लोकोने जरूरी होय तो ज घरनी बहार निकळवा सलाह आपी छे। તેલંગાણાના ભદ્રચાલનમાં ગોદાવરી નદીએ ભયજનક સપાટી વટાવી છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખતા જિલ્લામાં અધિકારીઓએ હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે। નદીનું જળસ્તર વધીને 54 મીટરને પાર પહોંચ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને રાહત કેન્દ્રો અને શિબિરોમાં ખસેડવામાં આવ્યા। મુસળધાર વરસાદને કારણે પ્રદેશમાં છેલ્લા 7 દિવસથી કુલ 16 લોકોના મોત થયા છે। રાજ્યના મુલુગુ જિલ્લામાં 8 લોકો પૂરના પાણીમાં તણાઈ ગયા। તેલંગાણાના ડીજીપી અંજાની કુમારે જણાવ્યું છે કે સ્થાનિક વહીવટીતંત્રે 19,000 લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે। હિમાચલ પ્રદેશમાં હવામાનનો કહેર યથાવત છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને 468 રસ્તાઓ અવરજવર માટે બંધ કરાયા છે। નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે। ગુરુવારે રાત્રે અમીરપુરના દરબ્યાર પંચાયતમાં એક મકાન તૂટી પડતા એક જ પરિવારના 6 સભ્યો કાટમાળ નીચે દટાયા હતા। ગ્રામજનોએ ભારે જહેમત બાદ સલામત રીતે તેઓને બહાર કાઢ્યા। શિમલા જિલ્લામાં સૌથી વધુ 2,200 અને કુલ્લુમાં 115 રસ્તાઓ બંધ થયા છે। આ સાથે જ રાજ્યમાં 252 પાવર ટ્રાન્સફોર્મર અટવાઈ પડ્યા છે। 224 પાણી પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ છે। શિમલા કુલ્લુ અને મંડીમાં મોટાભાગના ટ્રાન્સફોર્મર બંધ પડ્યા છે। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં રામનગર વિસ્તારમાં નદી પર આવેલો ફૂટબ્રિજ ક્ષતિગ્રસ્ત થતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી। આ વિશે વાત કરતા સરપંચ બલવાનસિંહે જણાવ્યું છે કે 10 દિવસ પહેલા પૂરની સ્થિતિને કારણે ફૂટબ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ તેનો અડધો ભાગ ધરાશાયી થયો। બ્રિજના તૂટી જવાને કારણે બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે જ સામાન્ય લોકોને પણ આના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો। હવે સ્થાનિક વહીવટીતંત્રને આ બ્રિજનું સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી અપીલ કરીએ છીએ। જહાં પે જો હમારા ગામ બ્યાલા હૈ જહાં પે એક 15 સાલ પુરાણા જો હૈ વો જે ફૂટ બ્રિજ થા ઓર જે તકરીબન 5-6 દિન પહેલે જો બારિશ હુઈ ઉસકી ઉસ બારિશ કી વજહ સે જે જ્યાદા ફ્લડ આને કે કારણ જે ઇસકો જે બહ ગયા। बच्चे भी जो हैं वो स्कूल जाते थे वो बच्चे भी स्कूल नहीं जा पा रहे हैं। राजस्थान अनेक क्षेत्र में वरसादी सिस्टम सक्रिय थे छे। प्रदेश ना जयपुर जोधपुर अजमेर अने उदयपुर में सारो वरसाद पड़ो छे। आ शहरों में हलवा थी मध्यम प्रमाण में वरसादी झापटा पड़ा। जयपुर में वरसाद ने कारण अनेक नीचाणवाड़ा विस्तारों में घूंटण सामा पाणी भराया छे।
जयपुर हवामान विभागे जणाव्युं छे के अजमेर जयपुर भरतपुर अने कोटा सहित पूर्वी राजस्थान में वरसाद पड़वानी संभावना छे। आ साथे ज जोधपुर अने बीकानेर में पण हळवाथी मध्यम वरसादी झापटा पड़ा है। प्रदेश आमता में 32 मिमी, अलवर में 24 मिमी, माउंट आबू में 14 मिमी, जयपुर में 10 मिमी वरसाद पड़ो है।